डभोई तालुका के कोठारा गांव के युवान तथा डभोई तालुका कांग्रेस पक्ष के सदस्यों द्वारा डभोई नगर में फैली गंदगी को दूर करने की मांग करते हुए आवेदन पत्र दिया था। डभोई नगर तथा तालुका पंथक में फिलहाल कोरोना वायरस के पॉजिटिव ऐसे संक्रमण में दर्दियों की तादाद में बढ़ावा हो रहा है, तो वहीं डभोई नगर आसपास के 118 गांव का मुख्य मथक माना जाता है, जहां डभोई गांव में अक्सर ये गांव के लोग अपने काम के सिलसिले में आते हैं। फिलहाल डभोई नगर पालिका तंत्र की अच्छी खासी पोल खोलते हुए स्वच्छता के नाम पर सरासर गंदगी के साम्राज्य बने हैं, जिस अंतर्गत डभोई तालुका के कोठारा गांव के युवान तथा डभोई कांग्रेस पालिका के सदस्यों द्वारा डभोई नगर में फैली जगह जगह गंदगी की सफाई करने की मांग करते हुए आज आवेदन पत्र दिया था। નાના નાના ગામડાઓનો તાલુકો અને ડભોઈ નગર જમનું ઘર એટલે આપણો ડભોઈ તાલુકો, જેને આપણી સરકાર વાઇબ્રન્ટ તાલુકો કહી રહી છે પરંતુ કામ નથી કરી રહી। હાલ આજે અમે લોકો નગરપાલિકા ચીફ ઓફિસરને એક આવેદન આપ્યું છે કે અમારા યુવાઓ ઠેરે ઠેર ફર્યા છે, આ ઉંમર અમારી ચોપડી પકડવાની છે, એ ટાઈમ પર અમે આવેદન પકડીને નગરપાલિકાની બહાર આવ્યા છે, વારંવાર તેમને રજૂઆત કરી ચૂક્યા છે। ડભોઈ જનતા હાલ ત્રાહિમામ પોકારટજી, ડભોઈ નગરપાલિકા ક્યારે ગંદકી માટે નિરાકરણ નથી લાવી રહી, અને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે અમને થોડો ટાઈમ આપો જેવા બહાનાબાજી કરી રહ્યા છે, એટલે આજે રોષે ભરાઈને અમે એમને એક આવેદન આપ્યું છે। 3 દિવસ લગીનો ટાઈમ આપ્યો છે કે જેટલી પણ ગંદી ડગર નંબરમાં વરસી રહી છે તેને સાફ કરાવે, નહીતર અમે એમની ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરીશું। હાલ વાત કરવામાં આવે તો કોરોના વાયરસની મહામારી તો વર્ષી જ રહી છે, અને બીજી બાજુ તો ગંદકીના કારણે કોલેરા, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ થયા તો ડભોઈ નગરજનોની જે પરિસ્થિતિ છે આગે કૂવા પીછે ખાય જેવી થશે, તેનો જવાબદાર કોણ રહેશે? એટલે નગરપાલિકા તંત્રને અમારી એક જ નમ્ર વિનંતી છે કે જલ્દી જલ્દી આવું નિરાકરણ લાવો, બાકી 3 દિવસ પછી અમને ધરણા પ્રદર્શન કરતા અમે જોઈ શકશું।